सीवीएम यूनिवर्सिटी द्वारा लिबरल आर्ट्स कोर्स 4 दिवसीय कार्यशाला उद्घाटन साथ शुभ शुरुआत। वल्लभ विद्यानगर ने गौरव गाथा समाचारोत्तर विद्यामंडल ने सीवीएम यूनिवर्सिटी हमेशा विद्यार्थियों अभ्यास केलवनी अग्रेसर रही है। सरदार पटेल ना कथन चारित्र विनानु भणतर कसा कामनु न गणाय, निस्वार्थक करवानी साथे साथे विश्व कक्षाना शिक्षण माटे शुं नवुं करी शकाय तेनो विचार हमेशा करती रही छे। अने आवा नवतर प्रयोगो करवामां चारुतर विद्यामंडळ यूनिवर्सिटी अग्रेसर छे। 1 થી 4 માર્ચ दरमियान दररोज सवारे 9 થી 4:30 વાગ્યા सुधी ADIT MBIT न्यू विद्यानगर अने VNC हॉल, म्यूजिक कॉलेज, फाइन आर्ट्स, HM पटेल कॉलेज अने GSET कॉलेज वल्लभ विद्यानगर में आयोजित आ लिबरल आर्ट्स नो अभ्यासक्रम थे उत्तम उदाहरण रूप छे। लिबरल आर्ट वर्कशॉप ना उद्घाटन समारंभ में खास उपस्थित मेहमान तरीके उपस्थिति में अमेरिका थी पधारेला विद्वान कलामर्ग्न અને અધ્યક્ષા ડૉક્ટર બાબુ સુથાર, સીવીએમ યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ, સહમંત્રી શ્રી મેહુલભાઈ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડૉક્ટર હિમાંશુ સોની, ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રીમતી અગ્નેશ્વરીબેન અઢિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત અધ્યાપકો, કોલેજના વડાશ્રીઓ, लिबरल आर्ट्स कोर्स भणवा माटे अमदावाद, वडोदरा, दिल्ली थी आवेला तजज्ञो उपस्थित हता। 2000 जेटला विद्यार्थीओ आ कोर्सनो लाभ ले मानव विद्याओनी उत्कृष्ट शाखाओ जेवी के कलाओ आ 4 દિવસના વર્કશોપમાં પોતાની પસંદગી અનુસાર શીખશે। અને બહારથી આવેલા અને ચારુતર વિદ્યામંડળની કલાની સંસ્થાઓના મળીને લગભગ 81 જેટલા તજજ્ઞો ચિત્રકલા, સંગીત, નૃત્ય, મીડિયા ગ્રાફિક્સ, નાટક, ફોટોગ્રાફી જેવી કલાઓનું જ્ઞાન તો આપશે જ, સાથે સાથે તેઓનું પરીક્ષણ કરીને તેનું મૂલ્યાંકન પણ કરશે। આ જુદી જુદી કલાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે અને વિદ્યાર્થીને સંવેદનશીલ બનાવવાની સાથે કૌશલ્યપૂર્ણ બનાવશે। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે લિબરલ આર્ટ્સના કોર્સનું આયોજન એ સીવીએમ યુનિવર્સિટીના મુકુટનું એક મોરપીછું છે, જે યુનિવર્સિટીની શાખાને પ્રતિષ્ઠામાં અનેરો વધારો કરે છે। અને આ કાર્યશાળાનો લાભ લઈ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસલક્ષી જીવનમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને પોતાના રસ અને રૂચિ પ્રમાણે પોતાનું ઘડતર કરી શકે તેવી ભૂમિકા તૈયાર કરવા માટે અમારી સીવીએમ યુનિવર્સિટી હંમેશા કટિબદ્ધ રહેશે। તેમણે સીવીએમ યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને બહારથી પધારેલા તજજ્ઞો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓ વધુમાં વધુ તજજ્ઞોનો લાભ લે એવા આશીષ પણ આપ્યા હતા। મુખ્ય મહેમાન બાબુ સુથારે વૈશ્વિક ક્ષેત્રે લિબરલ આર્ટ્સની મહત્તાપૂર્વ અને પશ્ચિમના શિક્ષણ માટે કેટલી અગત્યની છે તે સમજાવી હતી। ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન ડૉક્ટર સની થોમસે આખા આયોજનને કેવી રીતે આયોજિત કર્યું તેની માહિતી આપી હતી। ફાઇન આર્ટ્સના ડાયરેક્ટર કનુ પટેલે મહેમાનોનો પરિચય આપ્યો હતો। આપનું નામ અને આપ કઈ કોલેજમાંથી, આજે શું ઇવેન્ટ હતી તમારી? મારું નામ રિદ્ધિ પંડ્યા છે અને હું સીવીએમ યુનિવર્સિટીથી બિલોંગ કરું છું અને આજે આ 4 દિવસ માટે અમારે કન્ટેમ્પરરી ડાન્સની ઉપર વર્કશોપ ચાલી રહી છે। 4માંથી આજે આ 3જો દિવસ છે અને ટ્રસ્ટ મી, 3જા દિવસે ખૂબ જ મજા આવી રહી છે। અમને સીવીએમના તરફથી 2nd સેમ માટે બધી જ કોલેજીસના સ્ટુડન્ટ્સને આ ક્રેડિટવાળો કોર્સ ઓફર કરવામાં આવ્યો હતો, જેમાં અમને ચોઇસ આપેલી હતી સિલેક્ટ કરવા માટે। અમે બધાએ કન્ટેમ્પરરી ડાન્સ સિલેક્ટ કર્યો અને અમને આ 4 દિવસના કોર્સમાં ખૂબ જ મજા આવી। અમને અલગ અલગ ડાન્સ ફોર્મ્સ, કન્ટેમ્પરરી ડાન્સ, હિપહોપ, ક્લાસિકલ, સેમી ક્લાસિકલ અને સૌથી વધારે જરૂરી છે તે આપણું ઇન્ડિયન ફોક, જે આપણે શીખવું જ જોઈએ તે પણ અમને શીખવાડવામાં આવ્યું। અમે જ્યાં પણ અટક્યા અમને અસિસ્ટન્સ પણ ખૂબ જ સારી રીતે પ્રોવાઈડ કરવામાં આવ્યું અને અમને એમ કહેવા જઈએ તો નિહાર્યા, જેનાથી અમારી ડાન્સ સ્કિલ્સ બહાર આવી। એન્ડ થેન્ક યુ સીવીએમ ફોર ઓફરિંગ અસ ધીસ ક્રેડિટ કોર્સ, થેન્ક યુ। અને હું ADIT માં છું, અમારું લિબરલ આર્ટ્સનું કોર્સ હોય છે હર વર્ષે ફર્સ્ટ યર માટે, તો એના માટે એપ્લાય કરવાનું હોય છે। ડ્રામેટિક્સ હોય લિબરલ આર્ટ્સમાં, પછી પેઇન્ટિંગ થઈ જાય, મ્યુઝિક, ડાન્સ, બધું જ હોય, તો એમાંથી મેં પેઇન્ટિંગ સિલેક્ટ કર્યું હતું અને અમારું સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં વર્કશોપ્સ હતા,
અને આજે થર્ડ ડે છે અને બહુ બધું શીખવા મળ્યું. જેમ કે અગર આપણે સ્ટુડન્ટ્સ ના હોય, ડ્રોઈંગ ના આવડતું હોય, તો આપણે બહુ બધું શીખવા મળે છે એનાથી. તો એકદમ બેઝિકથી ચાલુ કર્યું હતું, હવે ટિન્ટ એન્ડ શેડ, પછી પેઇન્ટિંગમાં કલર્સ હોય કેમ, કેવી રીતે શેડ્સ કરવાના હોય પેઇન્ટિંગમાં, પેન્સિલથી પછી કલર્સથી બધું શીખવાડ્યું છે. સીવીએમ યુનિવર્સિટી તરફથી આ બહુ બધો સારો ઇંતજામ કરે છે જે બિગિનર્સ હોય છે એમની માટે, જે એક્સ્ટ્રા કરિક્યુલમમાં કંઈક બીજું સારું કરવા ઈચ્છતા હોય. આ વર્કશોપમાં કેટલા સ્ટુડન્ટોએ ભાગ લીધો છે? વર્કશોપમાં તો ફર્સ્ટ યરમાં જેટલા પણ છે એ બધા છે, અને આ સીવીએમ ફાઇન આર્ટ્સ જે પેઇન્ટિંગવાળો ડિપાર્ટમેન્ટ છે એમાં 500 સુધી છે. જી, આપકા નામ ઓર યે આજ જો ઇવેન્ટ હૈ આપકી લિબરલ આર્ટ્સ કે બારે મે આપ બતાયેંગે ક્યા હૈ? જી એક્ચુઅલી મેરા નામ ગોવિંદ વિશ્વાસ હૈ ઓર મેં એક ફ્રીલાન્સ આર્ટિસ્ટ હું વડોદરા સે. યહાં જો લિબરલ આર્ટ કા વર્કશોપ ચલ રહા હૈ, બેસિકલી યહાં પે જો ભી સ્ટુડન્ટ્સ આયે હૈ વો ફાઇન આર્ટ્સ ફિલ્ડ સે નહીં હૈ, જો મેથ્સ, કોમર્સ, સાયન્સ યા લૉ ઇન સબ જગહ સે હૈ, બટ ઉનકો એક નોર્મલ બેસિક જો ચીજે હૈ આર્ટ મે વો સિખાને કે લિયે યે ચાર દિન કા વર્કશોપ યુનિવર્સિટી સે ને રખા હૈ. और ये बहुत अच्छा प्रयास है मेरे ख्याल से, इस सिलेबस को पूरे इंडिया में जो भी यूनिवर्सिटीज़ हैं वहाँ शामिल करना चाहिए, और इसका बहुत बेनिफिट आने वाले समय में शिक्षा पद्धति में बदलाव ज़रूर आएगा और इसकी बेनिफिट उन स्टूडेंट्स में देखा जा सकता है. ये जो अलग अलग क्षेत्र के स्टूडेंट है, तो आप इस इनके बारे में क्या मैसेज छोड़ेंगे और क्या इनके प्रतिभा में फ़र्क पड़ेगा? मुझे लगता है कि जो भी हर कोई नॉर्मल व्यक्ति, चाहे वो स्टूडेंट हो या आर्टिस्ट हो, कलर और रंग और रेखाओं का तो फर्क पड़ता ही है. जब इंसान एकांत में होता है तो जैसे हम लोग बैठ के कभी पेंसिल पेन चलाते रहते हैं तो उसका फ़र्क पड़ता है, और मेरे ख्याल से इसका तो उनको लाइफ टाइम तक वो रहता है कि हाँ हमने सीखा है. बचपन में सभी लोग ड्राइंग करते हैं, लेकिन इस एज के में आने के बाद सब अपनी अपनी विधा चुन लेते हैं, तो उन विधाओं में जब आर्ट को इंट्रोड्यूस किया जाता है तो आपका एक मन भी शांत रहता है और आप और अच्छे से प्रगति कर सकते हैं.